સમાચારોમાં આગળ વાત કરીએ તો જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે અમદાવાદમાં પણ જન્માષ્ટમીને લઈને મંદિરો તેમજ ભક્તોના ઘરે આ તૈયારી જોવા મળી રહી છે જીવરાજ પાર્ક ખાતે આવેલ કૃષ્ણ ભક્તના ઘરે છેલ્લા સુડતાલીસ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ તેઓએ ભક્તિના રંગમાં જોડાઈ કૃષ્ણ જન્મોત્સવના અડતાલીસમાં વર્ષની ઉજવણીની તૈયારીઓ કરી છે ભાગરૂપે કૃષ્ણ જન્મોત્સવ ઉપર એક અનોખી જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો અને એ થીમ તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે જન્માષ્ટમીના દિવસે રાત્રિના બાર વાગે ભજન કીર્તન અને આરતી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે વિવિધ મંદિરોમાં પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ભક્તો જે છે તે પોતાના ઘરે પણ નંદોત્સવ મનાવતા હોય છે ત્યારે જીવરાજ પાર્કમાં વર્ષોથી નંદોત્સવ મનાવતા જે અહીંયા પરિવાર છે તેમણે આ વખતે અલગ થીમ ઉપર જે કહી શકાય કે નંદોત્સવ ઉજવણીની તૈયારી કરવામાં આવી છે સાથે જ અહીંયા નંદજી અને સાથે જે કહી શકાય કે જેલમાં જ્યાં ભગવાનનો જન્મ થયો હતો તેવી થીમ આધારિત અત્યારે તેમણે અહીંયા નંદોત્સવની તૈયારી જે છે તે કરી છે કહી શકાય કે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી તેઓ સતત જુદી જુદી થીમ ઉપર આ જે કહી શકાય કે નંદોત્સવ કરતા હોય છે સાથે જ કહી શકાય કે જે જેલ બનાવવામાં આવી છે કે જ્યાં ભગવાન જ્યારે જેલમાં તેમનો જન્મ થયો હતો તે થીમ આધારિત કરવામાં આવે છે અહીંયા આપણી સાથે બા છે તેમની સાથે પૂછીશું કેટલા વર્ષથી તેઓ આ કરી રહ્યા છે કઈ કઈ થીમ ઉપર તેમણે નંદોત્સવની ઉજવણી કરી હતી બા શું કહેશો આપનું નામ મારું નામ વિદ્યા રામકુમાર મહેતા છે અમે આ જન્મોત્સવ અડતાલીસ વર્ષથી સુડતાલીસ વર્ષથી કરીએ છીએ અને અડતાલીસમું વર્ષ છે તેમાં અમે દેવકી અને વસુદેવના લગ્નથી માંડીને વર્ષ સુધીના દરેક પ્રસંગો કરી લીધા છે જેમ કે પૂતનાવધ નાગદમન ગોવર્ધન લીલા રાસલીલા અને અન્ય તો કૃષ્ણની ઘણી બધી લીલાઓ છે આ બધી જ લીલાઓ અમે કરી અને અમે ફરીથી જ આ વર્ષથી શરૂ કર્યું કર્યું છે કે અમે લગ્ન પણ કરી લીધા છે વસુદેવ દેવકીના ત્યાર પછી એમના જન્મ બાળકના જે છ બાળકના જન્મ થયા તેને કંસ મારી નાખ્યા એ પણ અમે સીન ભજવી ચૂક્યા છીએ અને આ વર્ષે જ્યારે આઠમું સંતાન ભગવાન પ્રગટ થયા છે તે અમે વિષ્ણુ ભગવાનને પણ જેલમાં બચાવ્યા છે દેવકી માતાજીની ગોદમાં બાળકૃષ્ણ ઝૂલે છે બેઠા છે અને દેવકી માતા મનથી જ એમને કેવી રીતે ઝુલાવવા એવું ઈચ્છીને પારણામાં એમને ઝુલાવી રહ્યા છે એ થીમ પર અમે આ વખતે આ પ્રસંગ ઉજવ્યો છે ચોક્કસ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બિલકુલ આબેહૂબ જેલું હુબ જે કહી શકાય કે વાતાવરણ અને સાથે જ કઈ રીતે તેમનો જન્મ થયો તો પિસ્તાલીસ વર્ષથી સુડતાલીસ વર્ષથી તેઓ આ રીતે નંદોત્સવની ઉજવણી કરી રહ્યા છે તમામે તમામ જે યાદગાર પળો હોય છે અને સાથે જ જે પ્રમાણે ભજવવામાં આવતી પળો હોય છે તે તેમણે ભજવી ચૂક્યા છે રાજકોટના થુરાણા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી અને આ બાતમીના આધારે પોલીસ ત્યાં રેડ કરવા પહોંચી હતી તે દરમિયાન સ્થાનિક વીસથી